સાથે ખૂબ જાણીતા સિંગર છે, મણિરાજ બારોટના દીકરી છે, અને આ બંને ઓળખાણો સિવાય એમની કેટલીક પોતાની ઓળખાણો એક્સપ્લોર કરવા માટે જ ખાસ અત્યારે એમની સાથે વાતચીત કરવા બેઠી છું. હાય રાજા, હાય, વેલકમ ટુ જલસો. થેન્ક યુ. એક્સાઇટેડ? યા, વેરી એક્સાઇટેડ. ઓકે, તમે ડાયરા કર્યા હશે, સ્ટેજ શોઝ કર્યા હશે, ઘણું બધું ગાયું હશે ગરબા માટે બધે. લાઈવ જેમિંગ કદાચ નવો કોન્સેપ્ટ છે. ફર્સ્ટ તો મેં પેલા એવું વિચાર્યું નતું ક્યારે કે હું સિંગિંગ કરીશ અને સિંગર બનીશ, પણ લાઈફમાં સિચ્યુએશન એવી આવી ગઈ. જો કે સ્કૂલમાં ને એમાં હું ભાગ લેતી પહેલા, હા, સ્પર્ધા હોય, પપ્પા પાસે કે પપ્પા મને ગીત શીખવાડો, મારે ગીત સ્પર્ધા છે આ છે, તો પપ્પા ગીત બી શીખવાડતા હતા. પણ પપ્પાને એવો ખ્યાલ હતો, પપ્પા કહેતા કે મારી આ છોકરી એક દિવસ સિંગર બનશે, એટલે આપણે તો મજાકમાં જ દઉં, પપ્પા રહેવા દો ને શું તમે. પણ એવું હતું કે આ છોકરી મારી સિંગર બનશે. જો કે મેં તો એવું મારું એવું કોઈ એવું ડ્રીમ હતું નહીં ક્યારેક હું સિંગર બનીશ ક્યાંથી, પણ સિચ્યુએશન એવી આવી કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી મેં પપ્પાની શ્રદ્ધાંજલિઓ મેં તૈયાર કરી લીધી એમના માટેની. તો બસ એ શ્રદ્ધાંજલિ પહેલાં હું એક વર્ષ સુધી, તો 1-1.5 વર્ષ પપ્પાની બે શ્રદ્ધાંજલિ હતી, હું દરેક પ્રોગ્રામમાં ગાતી હતી. તો પપ્પાના ઘણા મિત્રો બધા પ્રોગ્રામો રાખતા પપ્પાની યાદમાં કે શ્રદ્ધાંજલિનો, તો મને કહેતા એટલે હું બે ગીતો ગાતી. એટલે પછી ધીરે ધીરે મેં પપ્પાના ગીતો સાંભળવાનું ચાલુ કર્યું, થોડા ક્લાસીસ બી શરૂઆતમાં મેં કર્યા, અને પપ્પાની કેસેટો સીડીઓ એટલી જોઈ, પપ્પાના ગીતો બધા મેં મોટી કર્યા. પછી ધીરે ધીરે જ્યાં પપ્પાને એવું કોઈ સરખો એમને ખબર હતી કે ભાઈ હા શરૂઆત છે, થોડું શીખે છે રાજન, એટલે મને બોલાવતા, એટલે પ્રોગ્રામમાં જતી 2-3 ગીતો ગાતી આવી રીતે. પછી ધીરે ધીરે શરૂઆત કરી છે, અને સાથે ખાસ લોકોનો સપોર્ટ એટલો મળ્યો છે, પબ્લિકનો, લોકોનો બહુ સપોર્ટ મળ્યો છે. તો ધીરે ધીરે બસ પછી આગળ આલ્બમો કર્યા અને પોતાનું એક ગ્રુપ બનાવ્યું, એ પ્રોગ્રામની શરૂઆત કરી. પછી ગ્રેટ, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે મૂળ નહીં ડર પછી તમારે ના પડે, એટલે ઓબ્વિયસલી બ્લડમાં જ આવ્યું છે મ્યુઝિક તમારા. તો તમારી એવી સ્થિતિ હતી કે કોઈ પેશન કે એના કરતાં વધારે સિચ્યુએશનને લીધે તમે સંગીતમાં આવ્યા? કારણ કે ઉંમર જ એવી હતી, સ્ટડી બી ચાલુ હતું, એટલે એવું તો કોઈ વિચાર્યું જ ના હોય એ ટાઈમે કે હું મોટી થઈને આ બનીશ કે આ બનીશ, એવું કોઈ હતું જ નહીં. આમ બી ડ્રીમ કે હું મારે આ બનવું જ છે, બસ હું ભણવામાં જ ધ્યાન હતું. પણ ભણવામાં જે મારે જે ભણતી હતી એ ટાઈમે જ મારે આ બધો બનાવ બની ગયો, પછી મેં સંગીતમાં જ ફોકસ કરી લીધું, એટલે પછી સંગીત જ મેં મારું જીવન બનાવી દીધું. બીજું કોઈ મેં ક્યારે વિચાર્યું જ નહીં કે પછી હું આ બનીશ કે આ બનીશ. તમે સ્કૂલમાં કેવા હતા? મને યાદ છે, જો કે અમારા ટીચર અને સર લોકો બહુ સારા હતા, મને સપોર્ટ કરતા હતા, પણ સાથે સાથે મને હજી યાદ છે હું 10th માં હતી ત્યારે મારા ટીચર હતા, જે ક્લાસ ટીચર, જ્યારે હું રિસીપ લેવા ગઈ હતી એક્ઝામ, તો મારા ટીચરે મને કીધું હતું, મને આખા વર્ષમાં તે જેટલી હેરાન કરી છે એટલી કોઈએ નથી કરી. સો એના પરથી અમને સમજાઈ ગયું કે તમે કેવા સ્ટુડન્ટ છો. સ્કૂલિંગ બધું અમદાવાદમાં? હા, અમદાવાદમાં સ્કૂલિંગ બધું અમદાવાદમાં. અને સોર્ટ ગર્લ જ્યારે તમને કહેવામાં આવી છે ત્યારે એનું કારણ માત્ર એ નથી કે લોકો તલવારું ગિફ્ટ કરે છે, એનું કારણ એ પણ છે કે તમને તમારો આખો પરિવાર ઉછળ્યો છે તમારા ખભા. સો યંગ, અને લેટ મી ટેલ યુ ગાઈઝ કે રાજનની ઉંમર છોકરી માટે 4-3 બહેનોની માં હોવું એ કદાચ અઘરું છે, પણ યુ મેનેજ. જી, કઈ રીતે થયું? મતલબ બહેનોનો એટલો સપોર્ટ છે તો થઈ જાય છે, બધા એકબીજાને સમજે છે, મેનેજ કરી લે. તો તમે 4 બહેનો ઘરમાં એકલા છો? જી હા, 4 બહેનો. બીજી 2 બહેનો સ્ટડી કરે છે, મોટી બહેન છે, ઘરને સંભાળે છે. અચ્છા, તમે બીજા નંબરના બહેન છો? હા, હું 2nd છું. ઓકે, તો ઘરમાં ફિનાન્શિયલ જવાબદારીઓ તમારી ઉપર બહુ નાની ઉંમરથી આવી? જી હા, ઘર સાચવવાની. જી, મમ્મી હતી ત્યાં સુધી એનો સપોર્ટ રહ્યો હશે, પણ એક સમયે એકલા પડી ગયા હોય એવું લાગે. સાચી વાત છે. તમને શું લાગે છે કે તમે બાય બોર્ન સ્ટ્રોંગ હતા કે આ સિચ્યુએશનને લીધે? નહીં, બાય બોર્ન બિલકુલ બી સ્ટ્રોંગ નથી. મતલબ હું એકદમ એવી છોકરી હતી, જો કે શર્મા તો હું અત્યારે પણ છું જ, હું બહુ એકદમ ડરપોક અને ગભરાયેલી છોકરી હતી. સિરિયસલી હું રિયલી કહું છું, ફર્સ્ટ ટાઈમ મેં ક્યારેય નથી કીધું, હું ફોન પર બી કોઈની સાથે વાત ના કરી શકું એટલી ડરપોક હતી. હું ફોનને બી ના આડતી, મને કોઈ સાથે વાત કરતા પણ હું એટલી ડરતી હતી.
તમે વિડીયોમાં એક્ટિંગ પણ કરો છો, સો ફ્યુચરમાં એવો કોઈ પ્લાન કર્યો કે હીરોઈન હીરોઈન? નહીં તમે કદાચ મારી મૂવી જોઈ છે, એમાં સીન જોયા હશે મારધાડ વાળા ફાઇટિંગ વાળા, અને મને એવા જ સીન પસંદ છે મારધાડ વાળા ફાઇટિંગ વાળા. આપણે એકલા છીએ તો આપણે કઈ નહીં કરી શકીએ, એમની માટે કઈ કેવું છે? એમની માટે હું એ જ કહીશ કે ક્યારેય જિંદગીમાં પાછું નહીં હટવાનું અને ડરવાનું નહીં. ઘણી બધી સિચ્યુએશન આવતી હોય છે લાઈફમાં, પણ એનો સામનો કરવાનો હોય છે. જો કે મારા પપ્પા બી મોટા કલાકાર હતા, તો બી અમારે એ પરિસ્થિતિ, તો બી મારે બી સ્ટ્રગલ કરવું પડ્યું છે. નો ડાઉટ પપ્પાનું નામ મારી સાથે હતું જ, પપ્પાનું નામ તો હતું જ, પણ પાછળ જે પપ્પાનું નામ હતું, પાછળ મહેનત તો કરવાની જ હતી ને મારે, અને એ તો જવાબદારી થઈ જાય. હા, કેમ કે મહેનત વગર તો કશું જ નથી, મહેનત કરવાની હતી. અને ક્યારેય પાછું હટવું નહીં. ઘણા લોકો એવું વિચારતા હોય છે ડરીને કે સુસાઇડ કરી રહેતા હોય છે ઘાતી, તો એ ના જ કરવું જોઈએ લાઈફમાં. હું તો એટલું જ કહીશ, જે બી સિચ્યુએશન છે સુખ દુઃખ આવતું રહેવાનું છે. આજે સિચ્યુએશન આવી છે તો ક્યારેક એ જતી પણ રહેવાની છે, બસ એને સામનો કરવાનો છે. ટ્રુ. અને તમે તમારા પપ્પાની જેમ ઘણી વાર પાઘડી પહેરીને પણ ગાવાની કોશિશ કરો છો, તો પપ્પાને ફોલો કરો, ગાતી વખતે સ્ટાઇલ કોપી કરવાની કોશિશ કરો. એ તો આવી જાય. આવી જાય.